જય હિન્દ મિત્રો નોલેજ સાથે યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત છે તો મિત્રો આજે આપણે ગુજરાતના ફેક્ટ આધારિત ક્વેશ્ચનની જે સિરીઝ છે તેમાં જે પાર્ટ ટુ એટલે બીજો વિડીયો જોવાના છે અગાઉ આપણે કાલે એક પાર્ટ વન આપેલો હતો જે ખૂબ જ આપનો પ્રતિસાદ સારો મળેલો છે તો મિત્રો આ પાર્ટ ટુ છે જેમાં કેટલાક ફેક્ટ આધારિત ક્વેશ્ચન છે જે તમારે સીધી સીધા યાદ જ રાખવાના છે બરાબર તો જો તમે પહેલો વિડીયોનો જોઈએ તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં તે વિડીયોની લિંક છે તમે તે જોઈ શકો છો અને આજે આપણે જશું આ પાર્ટ ટુ અને મિત્રો આ વિડીયોની પીડીએફ ફાઇલ પણ તમને મળી જશે આપણી એપ્લિકેશન ઉપર એપ્લિકેશનની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાં તમે ડાઉનલોડ કરીને તમે ફ્રી સ્ટડી મટિરિયલ નામનું જે મેનુ હશે ત્રણ ડોટ ઉપર ડાબી સાઇટ ક્લિક કરશો એટલે ત્યાં તમને જોવા મળશે તો તેની અંદર આ પીડીએફ પણ અવેલેબલ પીડીએફ છે કાલની પણ છે અને આજની પણ છે તો એ પણ તમે જોઈ શકો છો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ સૌથી પહેલો પ્રશ્ન કનકાવ કનકાવતી અને રૂકમાવતી નદીઓ કયા જિલ્લામાં આવેલી છે તો તેમજ આવશે કચ્છ જિલ્લામાં બીજો પ્રશ્ન નળ સરોવરનો સૌથી મોટો ટાપુ કાલના વિડીયોમાં પણ જોઈએ તો પાનવડ ત્યાર પછી ધરોઈ બંધ કઈ નદી પર બાંધવામાં આવેલું છે તો એ નદીનું નામ છે સાબરમતી તો સાબરમતીમાં કયો બંધ છે ધરોઈ સાબરમતી નદી ઉપર ધરોઈ બંધ અને બનાસ નદી ઉપર કયો છે બંધ તો એનું નામ છે દાંતીવાડા ત્યાર પછીનો પ્રશ્ન શેત્રુંજી નદી પર તૈયાર કરેલી યોજનાનો સૌથી વધુ લાભ કયા જિલ્લાને મળે છે તો એ જિલ્લો આવશે અમરેલી જિલ્લો પણ મિત્રો શેત્રુંજી નદી છે એ ભાવનગર જિલ્લામાં પણ વસેલી છે બરાબર તો તેની ઉપર જે યોજના તૈયાર કરવામાં આવેલી છે એ યોજનાનું નામ શું છે મિત્રો દર એ યોજનાનું નામ આપણે કાલે કાલના વિડીયોમાં આ ક્વેશ્ચનનો આન્સર હતો જો તમે કાલનો વિડીયો જોઈએ છે તો તમને જરૂર ત્યાંનો જવાબ હશે એ જવાબ તમારે નીચે કમેન્ટ કરવાનો છે બરાબર ત્યાર પછી ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ કે કચ્છના રણને આગળ વધતું અટકાવવા માટે કયા વૃક્ષો વાવવામાં આવે છે તો તેમાં જવાબ આવશે વૃક્ષનું નામ છે ગાંડો બાવળ ત્યાર પછી સૌરાષ્ટ્રમાં કઈ ઓલાદની ભેંસો ઉછેરવામાં આવે છે તો એ ઓલાદનું નામ છે જાફરાબાદી ભેંસ ત્યાર પછી મોતી આપતી પર્લ ફિશ કયા ટાપુઓ પાસેથી મળે છે તો તેમજ આવશે પરવાડા પરવાડા ટાપુ એટલે જેને પિરોટન ટાપુ તરીકે પણ ઓળખાય છે ત્યાર પછી ગુજરાતનું સૌથી મોટું મત્સ્ય કેન્દ્ર કયું છે તો વેરાવળ ત્યાર પછી સાર્ક ઓઇલ શુદ્ધ કરવાની રિફાઇનરી ક્યાં આવેલી છે વેરાવળ ખાતે ત્યાર પછી ઉત્પાદન અને વાવેતરના વિસ્તારની દૃષ્ટિએ ગુજરાતમાં પ્રથમ નંબરે કયા ધાન્ય પાક આવે છે તો તે પાકનું નામ છે બાજરી ત્યાર પછી કયા વિસ્તારના ઘઉં પ્રખ્યાત છે તો તેમાં જ હશે ભાલ વિસ્તારના એટલે કે ભાલિયા ઘઉં તરીકે પણ આપણે ઓળખીએ છીએ ત્યાર પછી મગફળીના ઉત્પાદનમાં ગુજરાતનું ભારતમાં સ્થાન તો પ્રથમ સ્થાન મગફળીમાં પ્રથમ ત્યાર પછી તમાકુમાં બીજું સ્થાન ત્યાર પછી ખનીજના ઉત્પાદનની દ્રષ્ટિએ તો ચોથું સ્થાન તો મગફળીમાં પ્રથમ તમાકુમાં બીજું અને ખનીજના ઉત્પાદનમાં ચોથું ત્યાર પછી ફ્લોરોસ્પાર ઉત્પાદનમાં તો એમાં પણ પ્રથમ તો પ્રથમ કયા થયા મગફળી અને ફ્લોરોસ્પાર બરાબર અને ત્યાર પછી તમાકુ બીજા નંબરે અને ખનીજ ઉત્પાદન ચોથા નંબરે ત્યાર પછી ભારતમાં સૌથી વધુ જીપ્સમનું ઉત્પાદન કરતો જિલ્લો કયો છે તો તેમજ આવશે જામનગર જિલ્લો ત્યાર પછી વડોદરા જિલ્લામાં ક્યાં ક્યાં ફ્લોરોસ્પાર શુદ્ધિકરણનું કારખાનું આવેલું છે તો તેમ જ આવશે કડી પાણી ખાતે ત્યાર પછી જામનગર જિલ્લાના મીઠાપુર પાસે કયા પ્રકારના ચૂનાનો પથ્થર મળી આવે છે તો જ આવશે મિલિયોલાઇટ ત્યાર પછી કેલ્સાઇ કેલ્સાઇટના ઉત્પાદનમાં ગુજરાતનું ભારતમાં સ્થાન કેટલામું છે બીજું સ્થાન ત્યાર પછી બનાસકાંઠાના કયા તાલુકામાં તાંબુ સીસુ અને જસત મળી આવે છે તો એ તાલુકાનું નામ છે દાંતા તાલુકો ત્યાર પછી ગુજરાતમાં સૌ પ્રથમવાર ખનીજ તેલ ક્યાં મળી આવ્યું હતું તો જ આવશે લુણેજ ખાતે ત્યાર પછી જાંબુઘોડા અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે તો એ જિલ્લો છે પંચમહાલ જિલ્લો ત્યાર પછી પનિયા અભયારણ કયા જિલ્લામાં આવેલું છે તો પનિયા અભયારણ આવેલું છે અમરેલી જિલ્લામાં ત્યાર પછી ગુજરાતમાં પ્રથમવાર રાષ્ટ્રપતિ શાસન કોના સમયમાં લાગુ કરવામાં આવ્યું હતું તો તે વખતના રાષ્ટ્રપતિ શાસન કોના સમયમાં લાગુ પડવામાં આવ્યું હતું તો ડૉક્ટર શ્રીમન નારાયણ ત્યાર પછી ગુજરાતના વર્તમાન મુખ્ય પ્રધાન કોણ છે તો મિત્રો આ જૂનો જે ક્વેશ્ચન છે બરાબર અહીંયા આપણે જે ટાઈપ કરવામાં છે મિસ્ટેક રહેલી છે આનંદીબેન પટેલની અત્યારે કોણ છે ભૂપેન્દ્ર ભૂપેન્દ્રભાઈ પટેલ ત્યાર પછી ગુજરાતમાં સૌથી લાંબો સમય સમય પદ પર રહેનાર મુખ્યમંત્રી કોણ હતા તો નરેન્દ્ર મોદી ત્યાર પછી ગુજરાત વિધાનસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા તો તેમાં જ આવશે કલ્યાણજી મહેતા અને ત્યાર પછી ગુજરાત વિધાનસભાના વર્તમાન અધ્યક્ષ કોણ છે તો મિત્રો વર્તમાન અધ્યક્ષ કોણ છે તો અત્યારે ચૂંટણી આવે છે બરાબર તો ચૂંટણી પતી ગયા પછી વર્તમાન અધ્યક્ષ કોણ બને છે એ પણ આપણે ખાસ ધ્યાન રાખવાનું કારણ કે જે પરીક્ષા જે છે ચૂંટણી પછી છે બરાબર વર્તમાન કરી દેવાના અને ચૂંટણી પછી જ્યારે મંત્રીમંડળ આખું રચાશે બરોબર જે પણ જે પણ હોદ્દાઓ આપવામાં આવશે એની આપણે એક વિડીયો સેપરેટ વિડીયો બનાવી દઈશું કે જે આપણને પરીક્ષામાં હેલ્પ થશે ત્યાર પછી આગળનો પ્રશ્ન જોઈએ ગુજરાત વિધાનસભાના પ્રથમ આદિવાસી અધ્યક્ષ કોણ હતા તો જ આવશે ગણપત વસાવા ત્યાર પછી ધુવારણ વીજ મથકની શરૂઆત કયા મુખ્યમંત્રીના સમયમાં થઈ તો એ મુખ્યમંત્રીનું નામ હતું બળવંતરાય મહેતા ત્યાર પછી ગુજરાત રાજ્ય વિધાનસભાની પ્રથમ ચૂંટણી ક્યારે યોજાઈ હતી તો ઈસવીસન ઓગણીસો માં પ્રથમ ચૂંટણી વિધાનસભાની ત્યાર પછી કોના શાસન દરમિયાન ગુજરાત માધ્યમિક શિક્ષક વિધેયક પસાર થયું તો ઘનશ્યામભાઈ ઓઝાના સમયમાં કોના શાસન દરમિયાન નવનિર્માણ આંદોલન થયું હતું તો તેમજ આવશે ચીમનભાઈ પટેલના સમયમાં ત્યાર પછી ગરીબી દૂર કરવા અંત્યોદય યોજના શરૂ કરનાર મુખ્યમંત્રી કોણ હતા તો તેમાં જવાબ આવશે બાબુભાઈ પટેલ ત્યાર પછી ગુજરાતમાં સૌથી નાની વયના મુખ્યમંત્રી કોણ હતા તો ચીમનલાલ પટેલ ત્યાર પછી ગોકુળ ગ્રામ યોજના દાખલ કરનાર મુખ્યમંત્રી તો કેશુભાઈ પટેલ ત્યાર પછી કોના સમયમાં ગુજરાતનું પાટનગર ગાંધીનગર બનાવવામાં આવ્યું તો તેમજ આવશે હિતેન્દ્રભાઈ દેસાઈના સમયમાં ત્યાર પછી ત્યાર પછીનો પ્રશ્ન કે ઓગણીસો ને પાસઠના રોજ કચ્છ સરહદે પાકિસ્તાને કયા મુખ્યમંત્રીનું વિમાન તોડી પાડ્યું હતું અને એ વિમાન તોડવામાં આપણા જે મુખ્યમંત્રી જે છે તેમનું નિધન થયું હતું તો એ મુખ્યમંત્રીનું નામ છે બળવંતરાય મહેતા કચ્છના સુથરી ગામ ખાતે આ વિમાન પાડવામાં આવ્યું હતું ત્યાર પછી કોના સમયમાં ફરજિયાત પ્રાથમિક શિક્ષણ વિધેયક પસાર વિધેયક ઘડવામાં આવ્યું તો તેમજ આવશે જીવરાજભાઈ મહેતા ત્યાર પછી કોના સમયમાં વડોદરામાં કોયલી રિફાઇનરી શરૂ કરવામાં આવી હતી તો બળવંતરાય મહેતાના સમયમાં ત્યાર પછી ગુજરાતમાં સૌ પ્રથમવાર રાષ્ટ્રપતિ શાસન ક્યારે લાગવામાં આવ્યું તો તેમજ આવશે તેર પાંચ ઓગણીસો ને એકોતેરમાં ત્યાર પછી ગુજરાતમાં અત્યાર સુધી કેટલા કાર્યકારી અધ્યક્ષો આવ્યા તો તેમજ આવશે સાત ત્યાર પછી ગુજરાતના અંતિમ કાર્યકારી અધ્યક્ષ કોણ હતા તો નીમાબેન ત્યાર પછી પ્રથમ વિધાનસભામાં કુલ કેટલી બેઠકો હતી તો એકસો બત્રીસ આ ક્વેશ્ચન મિત્રો ઇમ્પોર્ટન્ટ છે અત્યારે ચૂંટણી છે એટલે બરાબર પ્રથમ વિધાનસભાની જ્યારે ઓગણીસો ને બાસઠમાં ચૂંટણી થઈ ત્યારે વિધાનસભાની ગુજરાતની ટોટલ સીટો હતી એકસો ને બત્રીસ અને બારમી વિધાનસભામાં કુલ કેટલી બેઠકો હતી એકસો ને બ્યાસી અને અત્યારે જે વિધાનસભાની ચૂંટણી થાય છે તેમાં કેટલી બેઠકોમાં ચૂંટણી થાય છે તો એકસો ને બ્યાસી સીટોમાં ત્યાર પછી નરેન્દ્ર મોદીની કોઈ પણ ત્રણ યોજનાના નામ લખો તો એ યોજના છે સાગર સાગરખેડુ જ્યોતિગ્રામ અને સુજલામ સુફલામ ઘણી બધી યોજના છે આ તો ખાલી એક નોર્મલ ક્વેશ્ચન છે એટલે આવો પણ તમને પૂછાઈ શકે એટલે યોજના જે છે એ યોજના પણ એકવાર કરી લેવી બરાબર એટલી બધી ઇમ્પોર્ટન્ટ નથી એકાદ એકાદો ક્વેશ્ચન પૂછાઈ શકે પણ જો પરંતુ જો આપણે એકવાર નજર કરેલી હોય તો આપણને થોડું આવી રીતે ક્વેશ્ચન પૂછે કે કોઈ પણ ત્રણ યોજનાના નામ નીચેમાંથી પસંદ કરો તો આપણે થોડુંક નજર કરી હોય તો આપણને એ પણ ફાવે ત્યાર પછી કોના નેતૃત્વ હેઠળ સાંધ્ય કોટ શરૂ કરનાર પ્રથમ રાજ્ય ગુજરાત બન્યું તો તેમજ આવશે નરેન્દ્ર મોદીના સમયમાં એટલે કે નરેન્દ્ર મોદી જ્યારે આપણે ગુજરાતના મુખ્યમંત્રી હતા એ વખતે સાંધ્યાકોટ શરૂ કરવામાં આવી હતી અને જે ભારતનું પ્રથમ રાજ્ય બન્યું હતું ગુજરાત ત્યાર પછી માધવસિંહ સોલંકી દ્વારા અપનાવેલ કઈ થિયરીના કારણે ગુજરાતમાં જ્ઞાતિઓમાં ભાગલા પાડ્યા તો તેમજ આવશે ખામ ત્યાર પછી પારડીની ઘાસિયા જમીનનો સુખદ ઉકેલ લાવનાર મુખ્યમંત્રી કોણ હતા તો તેમાં જવાબ આવશે હિતેન્દ્રભાઈ દેસાઈ ત્યાર પછી સુથરી પાસે કયા મુખ્યમંત્રીના નામ પરથી બંધ બાંધવામાં આવ્યો છે તો તેમજ આવશે બળવંતરાય મહેતા ત્યાર પછી અનામત આંદોલનના કારણે કયા મુખ્યમંત્રીને રાજીનામું આપવું પડ્યું હતું તો તેમાં જવાબ આવશે અનામત આંદોલન જ્યારે થયું હતું ત્યારે નવનિર્માણ આંદોલન જે સોરી નવનિર્માણ આંદોલન એ હોસ્ટેલના લોકોએ કર્યું હતું અનામત આંદોલનના કારણે માધવસિંહ સોલંકીએ રાજીનામું આપવું પડ્યું હતું ત્યાર પછી મુખ્યમંત્રી પદનો ત્યાગ કર્યા બાદ કયા મુખ્યમંત્રી તુરંત જ બ્રિટન ખાતે રાજદૂત નિમાયા તો તેમજ આવશે જીવરાજભાઈ મહેતા ત્યાર પછી ગુજરાત વિધાન ગુજરાત વિદ્યાપીઠમાં અધ્યાપક તરીકે સેવા આપનાર તેમજ અમદાવાદમાં સરદાર વલ્લભભાઈ પટેલ કોલેજની સ્થાપના કરનાર કોણ હતા તો તેમજ આવશે ચીમનભાઈ પટેલ ત્યાર પછી કિસાન મજદૂર લોકપક્ષની રચનામાં કયા મુખ્યમંત્રીનો સિંહ ફાળો હતો તો તેમજ આવશે ચિમનભાઈ પટેલનો ત્યાર પછી કયા મુખ્યમંત્રીએ રાજકોટ સહકારી બેંકમાં ડાયરેક્ટર તરીકેની સેવાઓ આપી છે તો તેમજ આવશે કેશુભાઈ પટેલ ત્યાર પછી મોરબી હોનારત વખતે રાજ્યના મુખ્યમંત્રી કોણ હતા તો તેમજ આવશે બાબુભાઈ પટેલ અને મિત્રો મોરબી હોનારત અત્યારે પણ થયું છે જે ઓલો ઝૂલતો પુલ તૂટેલો છે તો એના પણ કેટલાક ફેક્ટ જે આધારિત ક્વેશ્ચન જે છે એ પણ પૂછાઈ શકે છે બરાબર કંપની કઈ કંપની દ્વારા તેનું રિનોવેશન કરવામાં આવ્યું હતું એ કંપનીના ડિરેક્ટર કોણ હતા એ કંપનીના માલિક કોણ હતા એ મોરબી જિલ્લાના કલેક્ટર કોણ હતા એનો આપણે એક સેપરેટ વિડીયો બનાવશું બરાબર જ્યારે પરીક્ષા નજીક આવશે એટલે એનો પણ સેપરેટ વિડીયો બનાવશું જેથી એમાંથી પણ કોઈ પણ ક્વેશ્ચન પૂછાય કારણ કે એ ક્વેશ્ચન પૂછાઈ શકે કારણ કે એ ઓલ ઓવર વર્લ્ડની અંદર એની નોંધ લેવાની છે બરાબર એટલે ત્યાર પછી કયા મુખ્યમંત્રીએ પ્રથમ ઓલ ઇન્ડિયા પોલીસ કોન્ફરન્સનું ઉદઘાટન કર્યું તો તેમજ આવશે નરેન્દ્ર મોદી જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવતો હોય તો આ વિડીયોને લાઈક કરી દેજો અત્યાર સુધી જો લાઈક ન કરે તો લાઇક જરૂરથી કરી દેજો ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ કે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી કયા વિષયમાં અનુસ્તા અનુસ્નાતકની પદવી ધરાવે છે તો તેમજ આવશે રાજ્યશાસ્ત્રમાં ત્યાર પછી વડોદરા રાજ્યના વિલીનીકરણની વિધિ પાર પાડવા સરદાર પટેલે કોને દિવાન તરીકે નિમ્યા હતા તો તેમજ આવશે જીવરાજ મહેતાને ત્યાર પછી દ્વિલક્ષી વેચાણ દાખલ કરનાર કોણ હતા તો જીવરાજ મહેતા ત્યાર પછી ભારત સરકારના વિદેશ મંત્રી તરીકે સેવા આપનાર કોણ હતા તો માધવસિંહ સોલંકી ત્યાર પછી શ્રીકૃષ્ણએ જ્યાં દેહ ત્યાગ કર્યો હતો તે સ્થળનું નામ શું છે તો તેમજ આવશે તીર્થ ત્યાર પછી સૌરાષ્ટ્રની શાન તરીકે કયું શહેર ઓળખાય છે તો રાજકોટ અને ગાંધીજીની કર્મભૂમિ તો અમદાવાદ મહેલોનું શહેર વડોદરા આર્ટ સિલ્કની નગરી સુરત કાંઠિયાવાડનું રત્ન જામનગર સાક્ષરભૂમિ નડિયાદ સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્રની સંસ્કાર નગરી ભાવનગર સિદ્ધરાજ જયસિંહનું જન્મસ્થળ પાલનપુર જેને પ્રહલાદનપુર તરીકે પહેલાં ઓળખાતું હતું અત્યારે પાલનપુર તરીકે ઓળખાય છે તે આપણે ગુજરાતનું પ્રથમ તેલ ક્ષેત્ર તો લુણે જ તો મિત્રો આ કેટલા ફેક્ટર તરીકે આ તમારે ફરજીયાત યાદ જ રાખવાના રહે છે બરાબર વારંવાર તમે આવી રીતે બોલશો એટલે તમને યાદ રહી જશે ત્યાર પછી શામળાજીમાં કોની મૂર્તિ છે તો શ્રી કૃષ્ણના શ્યામ સ્વરૂપની મૂર્તિ શામળાજીમાં આવેલી છે ત્યાર પછી ભારતમાં પાંચ પવિત્ર સરોવરમાંથી ગુજરાતમાં આવેલ કચ્છનું પવિત્ર સરોવર જે છે એનું નામ શું છે તો તેમાં જ આવશે નારાયણ સરોવર ત્યાર પછી ગોપનાથનું શિવ મંદિર કયા જિલ્લામાં આવેલું છે ભાવનગર જિલ્લામાં ત્યાર પછી નારદ બ્રહ્મની અનોખી પ્રતિમા કયા સ્થળે આવેલી છે તો સુરતના કામરેજ ખાતે ત્યાર પછી ઈરાનથી આવેલા પારસીઓ ગુજરાતમાં સૌ પ્રથમ ક્યાં ઉતર્યા હતા તો સંજાણ બંદરે ત્યાર પછી વલસાડ જિલ્લાના કયા સ્થળે પારસીઓનો પવિત્ર અગ્નિ આજે પણ પ્રજ્વલિત છે તો તેમજ જ આવશે ઉદવાડા ખાતે ત્યાર પછી એક જ શિલામાંથી કંડારાયેલ ભગવાન અજીતનાથની પ્રતિમા મહેસાણા જિલ્લાના કયા સ્થળે આવેલી છે તો તેમાં જ આવશે તારંગા ખાતે ત્યાર પછી ગાંધીનગર જિલ્લાના મહુડીના મંદિરમાં કયા ભગવાનની મૂર્તિ છે તો તેમાં જ આવશે ઘંટાકર્ણ મહાવીર સ્વામીની ત્યાર પછી જૂનાગઢ જિલ્લાના દાતારમાં કોની દરગાહ આવેલી છે તો જમયેલસા પીરની ત્યાર પછી રાજ્યનું સૌથી પ્રાચીન મંદિર ગોરજ કયા જિલ્લામાં આવેલું છે વડોદરા જિલ્લામાં ત્યાર પછી બરડો ડુંગર કયા જિલ્લામાં આવેલું છે પોરબંદર જિલ્લામાં ત્યાર પછી બરડો અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે ઓબ્વિયસલી પોરબંદર જિલ્લામાં ત્યાર પછી અમદાવાદની સ્થાપના કોણે અને ક્યારે કરી હતી તો અમદાવાદની સ્થાપના કરી હતી સુલતાન અહમદ શાહે ચૌદસો ને અગિયારમાં ત્યાર પછી મોહમ્મદ બેગડા અને તેની શાહ શાહજાદાઓની મઝાર ક્યાં આવેલી છે તો તેમાં જ આવે છે સરખેજ ખાતે ત્યાર પછી પાંડવોની શાળા અને ભીમનું રસોડું અમદાવાદમાં ક્યાં આવેલું છે ધોળકા ખાતે ત્યાર પછી દેવીએ બંધાવેલ મુનસર તળાવ અમદાવાદમાં ક્યાં આવેલું છે તો વિરમગામ ખાતે ત્યાર પછી કવિ કલાપીના કર્મભૂમિ અને જન્મભૂમિ લાઠી કયા જિલ્લામાં આવેલું છે અમરેલી જિલ્લામાં ત્યાર પછી ખંભાતનું પ્રાચીન નામ શું છે તો સ્તંભતીર્થ ત્યાર પછી આયના મહેલ અને પ્રાગ મહેલ કયા શહેરમાં આવેલા છે તો ભુજમાં ત્યાર પછી ખારેક સંશોધન કેન્દ્ર અને કુદરતી ઉપચાર કેન્દ્ર કયા શહેરમાં આવેલા છે તો તેમાં જ આવશે કચ્છના મુન્દ્રામાં ત્યાર પછી એશિયાનું સૌથી પહેલું ફાર્મ અને ટીબી સેનેટેરિયમ ક્યાં આવેલું છે તો કચ્છના માંડવી ખાતે ત્યાર પછી છરી ચપ્પા અને સુડીના ઉદ્યોગ માટે કયું શહેર જાણીતું છે કચ્છનું અંજાર ત્યાર પછી કાઠીઓએ બંધાવેલું કોટયર્કનું સૂર્ય મંદિર ક્યાં આવેલું છે તો કચ્છમાં ત્યાર પછી શેઢી નદીના કિનારે કયા સંતનો આશ્રમ આવેલો છે તો શ્રી મોટાનો ત્યાર પછી ડાકોરનું પ્રાચીન નામ શું છે તો ડંકપુર અને ત્યાર પછી આજના વિડીયોનો છેલ્લો ક્વેશ્ચન કે ડાકોરના મંદિરમાં કયા ભગવાનની મૂર્તિ બિરાજમાન છે તો તેમાં જવાબ આવશે રણછોડરાયની તો મિત્રો આપણે પાર્ટ ટુ જોઈએ ફેક્ટર આધારિત ક્વેશ્ચનનો જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો ચલો તો મળશું આપણે બીજા નવા વિડીયોમાં જય હિન્દ વંદે માત્ર